વિદ્યાર્થી મિત્રો સેન્ટ જેવિસ સ્કૂલ આદિપુરના ઈ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 એનસીઆરટી વિજ્ઞાન પ્રકરણ 3 રેસાથી કાપડ સુધી. હવે આ વિડિયોના ભાગમાં આ પાઠ વિશે આપણે આગળ માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે કપાસના તાંતણાનું કાતણ એના વિશે વાત કરીએ. તાંતણા એટલે કે દોરા. તમે કપાસના તાંતણાને જાતે બનાવવાનો પ્રયત્ન કરી શકો. કપાસના તાંતણાને બનાવવા માટે તમે ઘરે પ્રયાસ કરજો. એ આપણે એના માટે એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 4. એક હાથમાં થોડું રૂ લો, બીજા હાથની ચપટી વડે રૂને પકડી તેને વળ ચડાવતા ચડાવતા હળવેથી બહારની તરફ ખેંચો. એક હાથથી પકડવાનું છે અને બીજા હાથથી વળ ચડાવતા ચડાવતા બહારની તરફ ખેંચવાનો છે. તો તમે તાંતણો બનાવી શક્યા? તો હા, ધીરે ધીરે દોરો બનતો જશે. 2-3 વાર ટ્રાય કરશો તો ચોક્કસ બની જશે. રેસામાંથી તાંતણા બનાવવાની ક્રિયાને કાતવું કહેવાય. શું કહેવાય? રેસામાંથી તાંતણા બનાવવાની ક્રિયાને કાતવું કહેવાય. આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે જેથી રેસા જોડાઈને તાંતણા બને. તાંતણા એટલે કે શું? દોરો બને. તાંતણા માટે વપરાતું સાધન હાથ ધરી છે. તો કાતવા માટેનું એક સાધન છે, એનું નામ શું છે? હાથ ધરી છે, જેને તકલી પણ કહેવામાં આવે છે. જુઓ બાજુની આકૃતિમાં હાથ ધરીનું સાધનનું ચિત્ર તમને બતાવેલું છે, તેને તકલી પણ કહેવામાં આવે છે. હાથથી કાંતવા માટે વપરાતું એક અન્ય સાધન પણ છે, જેને ચરખો પણ કહેવામાં આવે છે. ચરખાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ગાંધીજીને ચરખો ચલાવતા તમે જોયા છે ને, વિડીયોમાં, ફોટામાં વગેરેમાં તમે ગાંધીજીને ચરખો ચલાવતા જોયા જ હશે. તો આઝાદીની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ ચરખાના ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. તેમણે લોકોને બ્રિટનની મિલમાં કાંતીને બનાવેલા આયાતી કપડાં પહેરવાને બદલે હાથ વડે કાંતેલા તાંતણામાંથી બનેલા કપડાં પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, એટલે કે સમજાવ્યા હતા. તમે 3.11માં ચરખાનું ચિત્ર જોઈ શકો છો. તો આ જે સાધન છે એ ચરખો છે. મોટા પાયે તાંતણાને કાંતવા માટે કાતણ યંત્રની મદદ લેવામાં આવે છે. કાંત્યા પછી તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે દોરો તૈયાર થઈ ગયો છે. હવે આ દોરો બનાવતા આપણે શીખી ગયા. હવે દોરાની અંદરથી શું બનાવવાનું છે? કાપડ બનાવવાનું છે. તો તાંતણામાંથી કાપડ એટલે કે દોરામાંથી કાપડ. તો હવે આપણે જોઈએ તાંતણામાંથી કાપડ કેવી રીતે બનાવવામાં આવે છે. તો તાંતણામાંથી કાપડ બનાવવાની આમ તો ઘણી બધી રીતો છે, પણ તેમાંની મુખ્ય 2 રીત છે. પહેલી છે વણાટ અને બીજી છે ગૂંથણ. મુખ્ય 2 રીતો કઈ છે? વણાટ અને ગૂંથણ. તો વણાટ માટે દોરાને આવી રીતે ઊભી રીતે અને આડી રીતે ગોઠવવામાં આવે છે અને આવી રીતે એકમાંથી બીજો પછી બીજામાંથી પહેલો આવી રીતે પસાર કરીને એને વણાટ કરવામાં આવે છે. એટલે કે એકથી વધારે દોરાનો અહીંયા વણાટમાં ઉપયોગ થાય છે. પછી બીજી રીત છે ગૂંથણ. તો ગૂંથણમાં ફક્ત એક જ દોરાનો ઉપયોગ થાય છે. એક જ દોરાને ગૂંથી ગૂંથી અને એમાંથી કાપડ તૈયાર કરવામાં આવે છે. તમે તમારી દાદી અથવા મમ્મીને સ્વેટર ગૂંથતા જોયું હશે કે કેવી રીતે એક જ દોરાનો ઉપયોગ કરી અને એની અંદરથી કાપડ તૈયાર થાય છે. તો મુખ્ય 2 રીતો વણાટ અને ગૂંથણ, એમાંથી પહેલાં આપણે વણાટ વિશે જાણીએ. પ્રવૃત્તિ 2માં તમે નોંધ્યું હશે કે તાંતણાની 2 જૂથની એક સાથે ગોઠવણથી કાપડ બને છે. તો 2 જૂથ એટલે કે ઊભા અને આડા, હમણાં જ આપણે આકૃતિમાં જોયું કે ઊભો દોરો અને આડો દોરો, એમ 2 જૂથ એકબીજા સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે.
तो एने शू कहेवामां आवे छे, वणाट कहेवामां आवे छे। तो चलो कागड़नी केटलीक पट्टीओने आपणे वणवानी कोशिश करिए। आ प्रवृत्ति तमे पण घरे करी शको छो। तो चलो करिए आपणे प्रवृत्ति 5। जुदा जुदा रंगनी कागड़नी बे शीट लो। कोई पण बे कलरनी तमे कागड़नी शीट लई शको छो। बन्नेमांथी 30 सेंटीमीटर लांबी अने तेटली ज एटले के 30 सेंटीमीटर ज पहोळी लंबाई पहोळाई धरावतो चोरस कापो, एटले के 30 सेमी लांबो अने 30 सेमी पहोळो, એવી રીતે ચોરસ કાપો। હવે બંને શીટને બરાબર અડધી ઘડી કરો, એટલે કે અડધી અડધી વાળો। તમે આકૃતિ 3.12 એમાં જોઈ શકો છો, એમાં દર્શાવ્યા પ્રમાણે એક શીટ પર, તેથી આકૃતિ 3.12 બીમાં દર્શાવ્યા પ્રમાણે બીજી શીટ પર રેખાઓ દોરો। બંને શીટને તૂટક રેખાઓથી કાપી લો। બંને શીટને શું કરો, તમે તૂટક રેખા પાસેથી કાપી લો અને પછી ઘડીને ખોલો। તો જુઓ આકૃતિ 3.12 સીમાં બતાવ્યા પ્રમાણે કપાયેલી જગ્યાએ એક પછી એક પટ્ટીને બીજી શીટમાં વણી લો। શું કરશો તમે, એક પછી એક પટ્ટીને બીજી શીટમાં વણવાનું છે। જુઓ આકૃતિ 3.12 સી, બધી પટ્ટીઓના વણાટ પછીની ગોઠવણ આકૃતિ 3.12 ડીમાં દર્શાવેલ છે। તો જુઓ અહીંયા આકૃતિ એ અને બી એમાં શું કર્યું છે, અડધી ગળીવાળી છે। જુઓ આ છે ઓરેન્જની અને આ છે ગ્રીનની। ત્યારબાદ આકૃતિ સી જુઓ, અહીં અલગ અલગ પટ્ટી કરી છે। જુઓ અલગ અલગ પટ્ટીઓ, ગ્રીન પટ્ટીઓ અને ઓરેન્જ પટ્ટીઓ, જુઓ એકબીજાની આવી રીતે ઉપર નીચે ગોઠવણ કરે છે। તો આ રીતે આખી પટ્ટીઓની ગોઠવણ કર્યા પછી અહીંયા ડીમાં જુઓ તમે, આ પ્રકારે કાગળ તૈયાર થાય છે। તો આવી જ રીતે જેમ આપણે કાગળ તૈયાર કર્યું એવી રીતે કાપડ પણ તૈયાર કરવામાં આવે છે। આવી જ રીતે તાંતણાના બે જૂથ એટલે કે દોરાના બે જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે। જો કે ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતાં તાંતણા ખૂબ પાતળા હોય છે, એટલે કે જે દોરા છે, તાંતણા એટલે શું, દોરા જે છે એ આ કાગળની પટ્ટીઓ કરતાં કેવા હોય છે, ઝીણા અને પાતળા હોય છે। તો કાપડનું વણાટ સાળ પર કરવામાં આવે છે। જુઓ આકૃતિ 3.13માં સાળનું ચિત્ર બતાવેલ છે। આ શું કહેવાય એને, આ સાધનને હાથ સાળ કહેવામાં આવે છે। તો કાપડનું વણાટ સાળ પર કરવામાં આવે છે। આ જે સાળ છે એ હાથથી પણ ચાલે છે અને વીજળીથી પણ ચલાવી શકાય છે, એટલે કે ઇલેક્ટ્રિસિટીથી પણ આપણે આને ચલાવી શકીએ છીએ। તો આ રીતે વણાટ કામ કરવામાં આવે છે। હવે આપણે ગૂંથણની વાત કરીએ, તો તમે ક્યારે નોંધ્યું છે કે સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે? ગૂંથવામાં એક જ તાંતણાનું ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે। હમણાં આપણે વણાટની વાત કરી, એની અંદર એકથી વધુ દોરા વપરાય છે, જ્યારે ગૂંથવા માટે ફક્ત એક જ દોરો વપરાય છે। શું તમે ફાટેલા મોજાની જોડમાંથી ક્યારે તાંતણો ખેંચ્યો છે? તો શું થાય છે, તો મોજામાંથી એક તાંતણો ખેંચતા આખો મોજો વિખાઈ જાય છે। એક તાંતણો સતત ખેંચાતું જાય છે અને કાપડ સતત ઉકેલતું જાય છે, એટલે કે ખૂલતું જાય છે। મોજા અને ઘણા બીજા કપડાં ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે। હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કામ કરવામાં આવે છે। વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડમાંથી કાપડની બનાવટમાં વપરાય છે। તો વણાટ અને ગૂંથણ જે છે એ અલગ અલગ પ્રકારનું કાપડ વિવિધ પ્રકારના કાપડની બનાવટમાં વપરાય છે, એટલે કે વણાટથી પણ અલગ અલગ કાપડ બનાવી શકાય છે, ગૂંથણથી પણ અલગ અલગ કાપડ બનાવી શકાય છે। તમે જુઓ અહીંયા આકૃતિ નંબર 3.14ની અંદર જુઓ કેવી રીતે ગૂંથણ કામ કરી અને કાપડ તૈયાર કરવામાં આવી રહ્યું છે। તો પહેલીને જાણવું છે કે તમે એવા કોઈ કાપડ જોયા છે કે જે નાળિયેરના બહારના આવરણવાળા રેસાના બનેલા હોય, એટલે કે શણ જેવા। આ રેસાઓ સામાન્ય રીતે શાના માટે વાપરવામાં આવે છે એવો પહેલી બેન વિચારે છે।
હવે આપણે કાપડના મટીરિયલના ઇતિહાસ વિશે વાત કરીએ. તમે ક્યારે વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો કપડાં માટે કયા મટીરિયલનો ઉપયોગ કરતા હતા? એવું માનવામાં આવે છે કે તે સમયના લોકો વૃક્ષની છાલ, મોટા પાંદડા, પ્રાણીઓનું ચામડું, તેમની રૂંવાટી આ બધાનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા હતા. શેનો વૃક્ષની છાલ, મોટા પાંદડા, પ્રાણીઓનું ચામડું અને તેમની રૂંવાટી આ બધાનો ઉપયોગ તેઓ પોતાને ઢાંકવા માટે કરતા હતા. કૃષિ સમુદાયના સ્થાયી થયા બાદ, સ્થાયી એટલે તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ખેતીની શોધ નહોતી થઈ ત્યારે લોકો ભટકતું જીવન જીવતા હતા. ભટકતું જીવન એટલે આજે એક જગ્યાએ તો કાલે બીજી જગ્યાએ તો પરમ દિવસે ત્રીજી જગ્યાએ, તો આમ જ્યાં ખોરાક મળે ત્યાં એ લોકો રહેતા અને ન મળે તો એ જગ્યા બદલી નાખતા. પણ ધીમે ધીમે તેઓ ખેતી કરવા લાગ્યા અને પછી તેઓ એક જ જગ્યાએ રહેવા લાગ્યા અને પોતાનો ખોરાક જાતે બનાવવા લાગ્યા. તો આમ કૃષિ સમુદાયમાં સ્થાયી થયા એટલે કે એક જ જગ્યાએ લોકો પછી રહેવા લાગ્યા. તો કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ લોકો કુમળી, કૂંપણો અને ઘાસનો ઉપયોગ કરી સાદડી અને ટોપલા બનાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા. વેલાઓ, પ્રાણીઓની રૂંવાટી કે વાળને એકબીજા સાથે વીંટાણીને લાંબો તાંતણો એટલે કે દોરો બનાવવામાં આવતા હતા. તેમાંથી કાપડ વણવામાં આવતું હતું. પહેલાંના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કાપડ, કપાસમાંથી બનેલું કાપડ પહેરતા. તો વિદ્યાર્થી મિત્રો, ગંગા નદીના વિસ્તારમાં કપાસ ઉગાડતા અને એની અંદરથી શું બનાવતા? કાપડ. અને એ કાપડ એ લોકો પહેરતા. શણ એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ ઉગાડવામાં આવતું. ઇજિપ્તની અંદર આવેલી નાઇલ નદી જે છે એની નજીક કપાસની સાથે શું ઉગાડવામાં આવતું? શણ ઉગાડવામાં આવતો. તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. તે દિવસોમાં સીવાની કલા જાણમાં હતી નહીં એટલે કે કોઈને સીવતા આવડતું હતું નહીં. લોકો પોતાના શરીરના વિવિધ ભાગોની ફરતે કાપડ વડે ફક્ત ઢાંકતા. તો લોકોને કાંઈ સીવતા આવડતું નહીં એટલે ફક્ત લોકો કાપડથી ઢાંકતા પોતાને. કાપડને વીંટાળવાની પણ જુદી જુદી રીતો વાપરવામાં આવતી એટલે કે કાપડ સીવાતું નહીં પણ એ લોકો એ જમાનામાં અલગ અલગ રીતે એટલે કે જુદી જુદી રીતે કાપડ વીંટાળતા. હવે સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી એટલે કે સોયની શોધ થઈ. કોની શોધ થઈ? જ્યારે સોયની શોધ થઈ એના પછી જ લોકો કાપડને સીવીને પહેરવા લાગ્યા. તો આ શોધ બાદ સીવેલા કપડામાં ખૂબ જ વિવિધતા જોવા મળી એટલે કે અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ પેટર્નના લોકો કપડાં પહેરવા લાગ્યા. પણ શું આ આશ્ચર્યની વાત નથી? આજે પણ સાડી, ધોતિયું, લુંગી, પાઘડી જેવા જે છે સીવ્યા વગરના કાપડના ટુકડાનો ઉપયોગ થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સાડીને સીવવામાં આવતું નથી, ધોતિયું પણ સીવ્યા વગર જ પહેરાય છે, લુંગી પણ એ કાપડ જ હોય છે એને સીવાતું નથી, પાઘડી પણ કાપડનો ટુકડો હોય છે અને સીવાતું નથી. તો આજે પણ આ બધી વસ્તુઓ સીવ્યા વગર જ પહેરવામાં આવે છે. જે રીતે આખા આ દેશમાં ખાવામાં, ખોરાકમાં વિવિધતા જોવા મળે છે એટલે કે ગુજરાતમાં, સાઉથમાં, મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ખોરાકમાં, ખાવામાં વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં અલગ અલગ પોશાક અને પહેરવેશમાં આપણને શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે એટલે કે અલગ અલગ પ્રકારનો પોશાક અને પહેરવેશ એ લોકો પહેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. તો આ પ્રકરણના બંને વિડીયો તમે ધ્યાનથી સાંભળજો, જોજો, સમજજો અને આ પાઠ અને આની સાથે તમને આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની જે છે PDF પણ આપેલ છે, જે પ્રશ્નોના જવાબ તમારે પાકી નોટમાં લખવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર, ગોડ બ્લેસ યુ.